Good evening to you all. Once again, Ailina Doshi heartily welcome you all on the 32nd program from the platform of Let's Grow Together. Danish Sanskrit ne ek shabd che hyuga. Eno spelling che hygge. Denmark ma aa shabd nu khub j mahatva che ane hyuga nu arth thai che happiness. Etle ke hunfali kshano. डेनमार्क ना पर्यटन विभाग ने ऑफिशियल वेबसाइट प्रमाणे ह्युगा एटले गमता लोको साथे गमती प्रवृत्ति नो आनंद लेवो अने एक हुंफाळू वातावरण सर्जवो. घरना बधा सभ्यो रात्रे जमती वक्ते घरनी बधी ज लाइट्स बंद करी अने मेणबत्तीना अजवाड़ामां केन्डल लाइट डिनर करे तो ए ह्युगा छे. गमता लोको साथे मळीने कोई एक मूवी जुए तो ये ह्युगा छे. डेनिश संस्कृति एवं दृढ़पणे माने छे के एक हद थी वधारे आवक आपनो सुख के आपनी क्वालिटी ऑफ लाइफ वधारे शक्ति नथी. आपना जीवननी मिनिमम जरूरियातो पूर्ण थया पछी आ हुंफाळी क्षणो ज आपनो हेपीनेस इंडेक्स नक्की करती होय छे. ह्युगा एटले एवी सुखद क्षणो एवा अनुभवो जे आपणने आ जीवन याद रहेवाना छे. जेवा के मम्मीना खोळामां मूकीने माथું મૂકીને વિતાવેલો સમય, પત્ની સાથે હિંચકા પર બેસીને પીધેલી ચા, આપણા વાળમાં દીકરીના હાથે નંખાવેલું તેલ, પપ્પા સાથે કોઈ જોક શેર કરી અને ખડખડાટ હસવું, રસોડામાં પતિઓએ પરણે ઘૂસીને બનાવેલી હોરિબલ વાનગીને હસતા હસતા ખાવું, ઘરના સભ્યોનો સાથે બેસીને હાઉસી રમવું કે મનગમતી વ્યક્તિઓ સાથે મળી અને મનગમતી પ્રવૃત્તિઓ કરવી, આ બધું જ હ્યુગા છે. મજબૂરી કહો કે શીખ, આદેશ કહીએ કે શિસ્ત, પરંતુ જીવનની ભાગદોડમાં આપણે આ હુંફાળી ક્ષણો માણવાનું ભૂલી ગયા છીએ. કેટલાક લોકો એવા પણ આપણી આજુબાજુ હોય છે કે જેઓનો હ્યુગા બીજાના હ્યુગા એટલે કે બીજાને હેપીનેસ આપવામાં સંતોષાતો હોય છે. સામાન્ય રીતે ઘરના કામોમાં વ્યસ્ત રહેતી મહિલા પોતાની જ હેપીનેસ માટે ઘણીવાર સમય નથી કાઢી શકતી. ત્યારે આજે મારે એક એવી મહિલા સાથે વાર્તાલાપ કરવાનો છે કે જે પોતાની તેમજ ઘરના દરેકની હેપીનેસનું તો ધ્યાન રાખે જ છે, આ ઉપરાંત બીજાની હેપીનેસની પણ કાળજી લે છે અને તેઓને જ યાદગાર હુંફાળી ક્ષણો માણવામાં મદદગાર થાય છે. ત્યારે આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે તેઓ આ કેવી રીતે શક્ય બનાવી શકે છે. તેઓ આ ઘર કુટુંબ બાળકોની જવાબદારી નિભાવ્યા પછી પણ જો નોટિસેબલ કામગીરી કરી શકતા હોય તો તેમના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કેવી રીતે બેલેન્સ કરતા હશે. આવા પ્રશ્નો થવા ખૂબ જ સ્વાભાવિક છે. યુએસની વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, એને આપણે સૌ અત્યારે ઓળખીએ છીએ, પરંતુ તેમણે જ્યારે શરૂઆત કરી ત્યારે ઘણો સંઘર્ષ કર્યો હશે અને તેમની અહીં સુધી જર્નીમાં કેવા કેવા પ્રસંગો બન્યા હશે, ત્યારે તેમની માનસિકતા અને બિહેવિયર કેવું રહ્યું હશે, તેમણે કેવા કેવા એક્શન રિએક્શન આપ્યા હશે તે આપણને ડિટેલમાં કદાચ જાણવા ન મળે. માત્ર તે લોકો જ જાણતા હોય જેઓએ તેમને બહુ જ નજીકથી વારંવાર જોયા હોય. માત્ર આપણે તેમની સિદ્ધિ પ્રસિદ્ધિ જ જાણી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણી જ વચ્ચે રહી અને આગળ આવેલા લોકોની સાથે વાતચીત કરીએ ત્યારે તે આપણા સર્વે માટે બહુ જ પ્રેરણાદાયી બની જતી હોય છે. સો આજે આપણે વાત કરીશું Across the boundaries, a woman in center of personal and professional life. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ખૂબ જ સુંદર, બહારથી અને અંદરથી પણ, અને બીજાની હેપીનેસ આપીને હેપી થનારા મિસ મેઘના શાહ. તેઓનો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું તો મેઘના ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. શી ઇઝ અ ગ્રેજ્યુએટ ઇન કોમર્સ એન્ડ ઓલ્સો કમ્પ્લીટેડ હર ફેશન ડિઝાઇનિંગ કોર્સ. She turned her cans into cans and her dreams into plans. She is the co-founder of Positive 7. She is also a
board member of the Gujarat Chamber of Commerce and Industry Youth Wings. She is a part of Power of Women Group too. Since childhood, she is an innovative and a talkative person. She likes to explore new places and is a keen learner and takes up all the challenges effortlessly. She likes to be surrounded by the kids and interact with them. She and her team as a positive seven, taking a kids trekking trip for so many schools from Ahmedabad and Rajasthan. They are associated with them as a tour partner. The schools are Anand Niketan, Zaide School, Udgam School, Narshi Munsi, Apple Globus, JG International School, Asia School, Little Flower and many more other reputed schools. તો આજે આપણે એક એવી સ્ત્રી જે પોતાના બાળકોની સાથે સાથે બીજાના બાળકોની પણ રિસ્પોન્સિબિલિટી લે છે અને તેમને હેપીનેસ આપે છે એવા મેઘના શાહ સાથે આજે આપણે વાર્તાલાપ કરીશું. મેઘનાબેન, આ લેટ્સ ગ્રો ટુગેધર ગ્રુપના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. I request everyone to please mute your microphones. Varsha, Sohini, I am muting yourself. Okay. મેઘનાબેન, આજે અહીંયા ઘણા બધા મોટા ભાગના લેડીઝ જ આપને સાંભળી રહ્યા છે અને બીંગ અ વુમન તમે કઈ રીતે બંને લાઈફને બેલેન્સ કરો છો અને કઈ રીતે કેવા કેવા પ્રકારના સંઘર્ષો પણ આવે છે અને એવા ટાઈમે આપ શું શું પગલાં લો છો અથવા તો શું શું એક્શન રિએક્શન આપો છો અને અમને તમારી વાતો ખૂબ જ પ્રેરણાદાયી રહેવાની છે. તો સૌથી પહેલા ખૂબ હૃદયથી આપનું સ્વાગત કરીએ છીએ. અને સૌ પ્રથમ તો મારે જાણવું છે કે આ પોઝિટિવ સેવન શું છે, આઈ મીન એના નામનો મતલબ શું છે, વાય નોટ પોઝિટિવ 10 ઓર પોઝિટિવ 15 ઓર પોઝિટિવ 5, અને આપ કેટલા સમયથી આની સાથે જોડાયેલા છો અને આ પોઝિટિવ સેવનની શરૂઆત કેવી રીતે થઈ? ફર્સ્ટ ઓફ ઓલ હેલો એવરીબડી, કેમ છો બધા? આઈ હોપ બધા જ મજામાં હશો, રાઈટ? હેલો, કેમ છો લીનાબેન, મજામાં છો? યસ યસ, ઓલ ગુડ, થેન્ક યુ. ઓકે, બેઝિકલી હું પોઝિટિવ સેવન વિશે થોડુંક પણ કંઈ કહું એની પહેલા એક નાનું એક વિડીયો પ્લે કરવા માંગુ છું, તો એટલીસ્ટ બધાના થોડુંક પણ મારો આઈડિયા આવે કે વોટ ઇઝ એક્ઝેક્ટલી પોઝિટિવ સેવન. પ્લીઝ હું વિડીયો પ્લે કરું? યસ 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 યસ. खुले आसमान में ख्वाबों के परिंदे उड़े, दिल के जहां में ख्वाबों के परिंदे जागे हम, फिकरे जो थी पीछे रह गई, निकले उनसे आगे हम. हवा में बह रही है जिंदगी, ये हमसे कह रही है जिंदगी. ओहो, अब तो जो भी हो सो. Do you want to be happy?
है कि मैं क्यों हूँ यह गई बात ही नहीं जब है ऐसे बह के हम ख्वाहियों के दिल पिघल गए बस एक पल में हम बदल गए ओहो अब तो जो भी हो सो Wow, wonderful. It's really nice. Yeah, so basically positive seven નો અમે લોકો સ્ટાર્ટઅપ જે કર્યું હતું ને એ બેઝિકલી અમે લોકોએ એ શરૂઆત એની અમે લોકો 2016માં કરી હતી અને અમે લોકોએ સ્ટાર્ટઅપ જ્યારે કર્યું ને ત્યારે અમે કશું વિચાર્યું નહોતું જસ્ટ એવું હતું કે બાળકો સાથેની એક એક્ટિવિટી કંઈક ચાલુ કરવી છે અને એવું વિચારી અને લીનાબેન અમે લોકોએ એક નાની નાની વર્કશોપ સ્ટાર્ટ કરી હતી અને વર્કશોપની સાથે 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 થઈ અને અમે લોકો બચ્ચાઓને લઈ અને અમારા જે નાના છોકરાઓ અમારી પાસે આવતા હતા એમને લઈને અમે ઇન્ટરેક્ટ કરતા થયા એ લોકોની જોડે કમ્યુનિકેશન કરતા થયા એ સાથે સાથે એમને એવું થયું કે એ લોકોને એક કહેવાય ને કે ફૂલને એક ખીલવા માટેનો એક મોકો મળવો જોઈએ રાઈટ તો એના માટે થઈને થયું કે એ લોકોને અમે ક્યાંક નેચરમાં લઈ જઈએ બહાર એ લોકોને આઉટિંગ કરાવીએ અને ત્યાં લઈ જઈ અને એ લોકોને પણ એક સરસ એક કંઈક શીખવા મળે એવી વસ્તુ અમે કરી શકતા હોઈએ તો કેમ નહીં અત્યારના સમયમાં અમે જ્યારે વિચાર્યું ને ત્યારે એવું જ થયું કે બાળકોને બહાર લઈને કંઈક ગ્રો અપ થઈ શકે અને એ લોકોને કંઈક અમે શીખવાડી શકીએ એના માટે થઈને અમે એક પોઝિટિવનું સ્ટાર્ટઅપ કર્યું તો ઓલમોસ્ટ અમારું 3 to 4 years અમારી જર્ની છે પોઝિટિવ સેવનની અને એ જર્નીમાં અમે લોકો એ કહેવાય કે આ તમે જે લીડિંગ સ્કૂલ તમે અમદાવાદની કીધી અમે અમદાવાદ અને રાજસ્થાન આ બંને સ્કૂલો જોડે અમે લોકો અમે એમની જોડે અમારું ટાઈઅપ છે રાઈટ તો નોર્મલી અમે 4 વર્ષની જર્નીમાં અમે લોકોએ ઓલમોસ્ટ અમદાવાદની લીડિંગ સ્કૂલોને કવર અપ કરી લીધેલી છે અત્યારે ઓ બહુ સરસ અને જેમ તમે કહ્યું એમાં પોઝિટિવ 7 નામ કેવી રીતે આવ્યું એનો મતલબ શું થાય છે હા બેઝિકલી કેવું છે લીનાબેન કે અમે લોકો એક મારો ફ્રેન્ડ છે અમારા ટીમ મેમ્બરનો જ અને કલીગ છે અને અમે લોકો જ્યારે બેસીએ ને ત્યારે વાતમાં જ એ થાય કે કેમ આ વસ્તુ ના થાય એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન લાઈફ રાઈટ એક જાતો પોઝિટિવ એટીટ્યુડ હતો તો અમને એવું થાય કે તમે પોઝિટિવ એટીટ્યુડ છો તો નામ જયારે અમે વિચારવા બેઠા ત્યારે કે લેટ્સ ડુ પોઝિટિવ અને 7 એટલે કર્યું કે 7 એક કમ્પ્લીટનેસ છે જેમ કે તમે યુનિવર્સલમાં જુઓ તો 7 રેઇનબોઝ છે 7 વોન્ડર્સ છે એવી રીતે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના 7 છે તો એ રીતના અમે લોકોએ પોઝિટિવ અને 7 એ રીતના અમારું પોઝિટિવ 7 નું નામ કર્યું અમે લોકોએ વાવ બહુ જ મીનિંગફુલ નામ તમે પસંદ કર્યું છે અને મિનિંગફુલ એક્ટિવિટી તો કરી રહ્યા છે જેમ કે વિડીયો જોઈને મેં જોયું કે ઘણા બધા લેડીઝ આપણા ગુજરાતી ગરબા પણ કરી રહ્યા હતા તો આપ આવી રીતે જે લઈ જાઓ છો એમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કે કરાવતા હો છો કે કેવી રીતે અમારે જનરલી કેવું હોય છે કે મારું જે જર્ની છે એ સ્ટાર્ટ કરી હતી અમે લોકોએ સ્ટુડન્ટ સાથેની કરી હતી અને સ્ટુડન્ટ સાથે કરી અને પછી અમે નાવ અમે લોકો એને થોડુંક એમાં લોકો એમાં એડ ઓન કરી અને એડલ્ટનું કર્યું છે પોઝિટિવ હોલિડેઝ ચાલુ કરી છે સિનિયર સિટીઝનનું ચાલુ કર્યું છે એ રીતના અત્યારે અમે લોકોએ ધીરે ધીરે એને ડાયવર્સિફિકેશન કરીને કે પોઝિટિવ સ્ટુડન્ટ તો છે એની સાથે સાથે આ પણ અમે લોકો એક એક્ટિવિટીઝ કરીએ છીએ ઓકે પરફેક્ટ પરફેક્ટ હવે જે આપે કહ્યું કે આ 4 વર્ષની જર્ની થઈ છે આપની તો એમાં આપે શું શું ફેસ કર્યું આઈ મીન જેવી કે હાર્ડશિપ કેવી રહી કે તમારો ફેમિલી સપોર્ટ કેવો રહ્યો તો એના વિશે કંઈ કહેશો શરૂઆત જ્યારે પણ કોઈ પણ વસ્તુની કરીએ ને તો તકલીફો તો આવવાની છે વિંગલીનાબેન કોઈ પણ હોય એ હું હોય કે તમે હોય કે અત્યારના જેટલા પણ વ્યુઅર્સ છે ને એક શરૂઆત એવી છે કે નાનું છોકરું પેલું પગલું ભરે ને તો પાપા પગલી ભરતા કેટલું એને તકલીફ થતી હોય છે રાઈટ તો એ જ વસ્તુ થાય છે કે અમે જ્યારે શરૂઆત કરીને
ત્યારે અમને ખબર નથી કે મને કેવો રિસ્પોન્સ મળશે. I request everyone to please mute your microphone. Yes, Meghaben. Yeah. તો મારી જે મેઇન હતું કે હું પાપા પગલી ભરતા ઊભી થઈ રહી હતી ત્યારે મને બહુ જ તકલીફો થઈ હતી. કહેવાય ને કે એક ફિમેલની લાઈફમાં કંઈ પણ શરૂઆત કરે એની પહેલાં એને તકલીફો તો આવવાની જ છે. બટ એની સાથે એક હું એક કહેવાય ને ભગવાનનું એક આપણા પર એક મહેરબાન છે કે એક બ્લેસિંગ હોય જ છે આપણી પર કે આપણને ભગવાન સપોર્ટ કરે અને જો આપણે ઈચ્છતા હોય ને તો તમને ફેમિલી પણ એટલો સપોર્ટ કરે. હું હાર્ડશીપની સાથે મારા ફેમિલીને ફૂલ એ લોકોને હું કહું છું કે મને જે પણ હું અત્યારે કંઈ પણ છું તો જસ્ટ બીકોઝ ઓફ ફેમિલી. જો ફેમિલીનો સપોર્ટ ના મળે ને તો તમે કશું જ નથી કરી શકવાના. તો હાર્ડશીપમાં મને ઘણું બધું મને તકલીફો આવી હતી. જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે મને થતું હતું કે કયા પેરેન્ટ્સ મારી પર વિશ્વાસ કરશે છોકરાઓને બહાર મોકલતી વખતે. ત્યારે ઇટ્સ અ બિગ થિંગ ફોર મી કે વિશ્વાસ મૂકશે. બટ કહેવાય ને કે તમે જો સારું કરવા માંગતા હોય ને તો તમને બધું જ તમને ઓટોમેટિકલી તમને સપોર્ટ મળે છે. તો મને જ્યારે મેં શરૂઆત કરી મારા ફેમિલીમાંથી મને કીધું કે મેઘના કદાચ એક છોકરું આવશે કદાચ બે જ આવશે તારી પાસે, પણ તારે ઉભા રહેવું છે તારે સ્ટેન્ડ લેવું છે તો તારામાં એટલી તાકાત હોવી જોઈએ કે ના હું ડગીશ નહીં, થોડો ટાઈમ જવા દેજે દરેક વસ્તુને પછી તું આવી જશે તારે બરાબર. વાવ વાવ રિયલી. આજે આજકાલનો સમય એટલો બધો સેન્સિટિવ ચાલે છે કે પેરેન્ટ્સ જો ટ્રસ્ટ કરે તો ઇટ્સ રિયલી અ બિગ થિંગ ફોર યુ એન્ડ ફોર સોસાયટી ટુ. હવે લેડીઝ જ્યારે ઘરની બહાર કામ કરવા નીકળે છે તો સામાજિકની સાથે સાથે થોડા ઇમોશનલ પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે. બીકોઝ વિમેન આપણે બધા બેસિકલી ઇમોશનલ પર્સન્સ હોઈએ છીએ, તો એમાં તમારે ઘણીવાર પ્રોફેશનલ લાઈફ કે પર્સનલ લાઈફ એની વચ્ચે કોઈ એકને ચૂઝ કરવો પડે છે, તો તમે આ કઈ રીતે હેન્ડલ કર્યું? લીનાબેન, ઘણી વખત એવા ફેસીસ આવ્યા હોય કે તમારે ઘરને પણ પ્રાયોરિટી આપવી પડે અને તમારે કામને પણ આપવી પડે, પણ એ વખતે તમારું અન્ડરસ્ટેન્ડિંગ એ તમારી ટીમ સાથેનું અને તમારા ઘરના ફેમિલી મેમ્બર સાથેનું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે તમને પહેલા તમારા માઇન્ડથી બહુ જ ક્લિયર હોય કે તમારે શું કરવું છે. ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારું એક ફ્રેમ કરી કાઢો ને કે મારે આ વસ્તુ કરવી છે, તો પછી તમને છે ને અન્ડરસ્ટેન્ડિંગ એ કોઈ પણ રિલેશનમાં એટલીસ્ટ તમારા કહેવાય ને કામમાં ફ્રેન્ડ્સમાં બધી જગ્યાએ તમારા કામમાં આવે. તો સેમ વસ્તુ મારે પણ એવું જ થતું હતું કે ઘણી વખત એવું થાય કે મારે કદાચ ઘરમાં ઘણાની તબિયત સારી ના હોય એઝ આપણે એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, રાઈટ? તો આપણે ઘણી વખત એવું થતું હોય કે આપણને એવું થાય કે હું કેવી રીતે મૂકીને નીકળી શકું. ત્યારે મને મારા કલીગથી મને સપોર્ટ મળી દે કે ના તું તારા ઘરનું પહેલા સાચવી લે, અહીંયાનું અમે સાચવી લઈશું, રાઈટ? તો એ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ થાય છે કે ભાઈ ઘર અને ફેમિલી એટલે આપણું તમારું પ્રોફેશનલ એ બંનેનું સફર કોઈ જગ્યાએ થવું ના જોઈએ અને એ પરફેક્ટ રીતે કરવું અને એ આપણા હાથમાં છે. અને પ્રાયોરિટી બહુ જ મેઇન વસ્તુ છે બેઝિકલી કે તમે એ વખતે એમ થાય કે ના ચલો હું કામ પતાવીને આવી જઉં છું. ઘરમાં પણ તમે એવા સંજોગ એવા થતા હોય છે કે તમે કહી શકો છો કે હું આટલું કરું છું હું આટલું પતાવીને આવું છું, તો તમને ફેમિલી પણ એટલું સપોર્ટ કરે છે. એબ્સોલ્યુટલી રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. પણ એ એક કહેવાય ને કે એક કામની અને મદદની આદાન પ્રદાન થાય ત્યારે કદાચ વધુ સારી રીતે આપણને ઉપયોગી થઈ શકતું હોય છે. બહુ જ સાચી વાત કરી. આ બંને લાઈફને બેલેન્સ કરીને એક પરફેક્ટ સક્સેસફુલ લાઈફ બનવા માટે તમે શું શું કર્યું? જેમ કે તમે કંઈક ટાઈમ મેનેજ કરવો પડ્યો હશે. ઘણીવાર આપણે કેવું થાય કે કામવાળી પણ ના આવી હોય બરાબર આવા ટાઈમે. બીકોઝ હું પોતે બી ઓપન લાઈફ જેવું છું એટલે મને ખ્યાલ છે કે જયારે ઓલું કેમ દુકાળમાં અધિક માસ જેવું થાય જયારે ઘણા બધા સંજોગ ભેગા થાય ત્યારે છેવટે ટોપ ઓફ એવરીથિંગ કામવાળી બી ના આવી હોય, તો એને ટાઈમ કઈ રીતે મેનેજ કર્યું, જવાબદારી કઈ રીતે નિભાવી અને પર્સનલ પ્રોફેશનલ તમે અલગ કઈ રીતે રાખી શક્યા, તો એના વિશે કઈ કહેશો? હા, એટલે છે ને ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ વસ્તુમાં લાઈફને બેલેન્સ કરવી હોય તો ટાઈમ મેનેજમેન્ટ અને ડિસિપ્લિન, તમારી આ બે વસ્તુ તમારી લાઈફમાં પરફેક્ટલી ચાલતી હોય ને તો હું નથી માનતી કે ક્યાંક કોઈ પ્રોબ્લેમ છે. હા, તમારું 19-20 થાય હું ના નથી પાડતી, પણ ક્યાંક તો કોઈ જ વસ્તુ એક તમે કહેવાય ને કે ભાઈ મારે મારું
ट्रीप पण चालती होय, टूर्स पण चालती होय आणि मारी डॉटरनी एक्झाम्स पण आवती होय, राईट? તો એ મને ખબર છે કે મારે કેવી રીતે એને ટાઈમ આપવો છે, એને આગલા દિવસોમાં મારે એને કેવી રીતે મેનેજ કરવું છે, એ આપણા પર છે. એઝ અ વુમન બહુ બધી રિસ્પોન્સિબિલિટી લઈને બેઠા છે આપણી લાઈફમાં, બટ ટાઈમ મેનેજમેન્ટ જો તમને લાઈફમાં, નોટ ઓનલી માય પ્રોફેશન, આઈ થિંક બધા જ પ્રોફેશનમાં જો ટાઈમ મેનેજ કરી તમને આવડી ગયું ને, તમે એમાં માસ્ટર થયા ને, તો તમને સક્સેસ મળતા વાર નહીં લાગે, ધેટ્સ ફોર શ્યોર. તો એક મારું એવું છે કે એક ટાઈમ મેનેજમેન્ટ છે, એક તમારી રિસ્પોન્સિબિલિટી છે. મને, હું સ્ટુડન્ટ્સને લઈને જતી હોય તો મને એવું થાય કે મારી પણ એટલી રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકોનું હું પરફેક્ટ ધ્યાન રાખું અને બધું જ હું એમને આપી શકું. સેમ વસ્તુ મને રિસ્પોન્સિબિલિટી ઘરમાં પણ મારી એટલી હોય છે કે એઝ હું જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોઈએ તો આપણા ઇનલોસ હોય કે આપણા ફેમિલી મેમ્બર્સ હોય, એ બધાનું આપણે એ રિસ્પોન્સિબિલિટી કોઈ જગ્યાએ બાકી નથી રાખતા. ઘરમાં એવો પણ ટાઈમ આવ્યો હોય કે તમારા પ્રસંગો આવતા હોય તમારા ઘરમાં જ, અને એ સેમ ટાઈમે તમારી ટ્રીપ્સ પણ થતી હોય, તો એ ટાઈમ ઘણો અઘરો હોય છે. પણ કહું છું ને કે એક જ હું જવાબ એક કહીશ કે અન્ડરસ્ટેન્ડિંગ એ તમારી હોય તો તમે બંને લાઈફને મેનેજ કરી જ શકો છો, ધેટ્સ ફોર શ્યોર. એ મને ગેરંટી છે, કોઈ પણ વ્યક્તિ હોય તો પણ. વાહ, બિલકુલ સાચી વાત કરી છે, કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ તો આઈ થિંક ઇટ વર્ક્સ એવરીવેર, ઇવન ઘરમાં કે કોઈ રિલેશનશીપમાં કે પ્રોફેશનલ રિલેશનશીપમાં અન્ડરસ્ટેન્ડિંગ હોય ત્યારે તો ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકતું હોય છે. એબ્સોલ્યુટલી રાઈટ. એવું કહેવાય છે કે કામ કામને શીખવે, મારી માં હંમેશા કહેતી કે કામ કામને શીખવે એમ, એટલે એ સાંભળતા સાંભળતા જ હું મોટી થઈ છું. તો તમારા કેસમાં બી કામ કામને શીખવે એવું ગણી શકતા હોઈએ, તો આ પોઝિટિવ સેવન માંથી આપ શું શીખ્યા? પહેલું તો હું છે ને સેલ્ફ કોન્ફિડન્સ મારા પર આવ્યો છે. શરૂઆતનો જે 4 વર્ષ પહેલા લીના મેં એવું હતું કે જ્યારે મારે પેરેન્ટ્સની જોડે ફેસ કરવાનું આવે ને, ત્યારે હું મારા કલીગને હું કહી દઉં કે ભાઈ તું બેસ અને તું વાત કરી લે. બટ જેમ જેમ ટાઈમ જતો ગયો, આજની ટાઈમિંગમાં એવું છે કે હું 50 પણ પેરેન્ટ્સ બેઠા હોય ને તો આઈ કેન હેન્ડલ કે હું એમને આન્સરેબલ છું, કે હું આન્સર આપી શકીશ અને હું એમને કન્વિન્સ કરીશ કે તમારા છોકરાઓની જવાબદારી મારી છે અને હું એનું ધ્યાન રાખી શકીશ. અને એટલો કહું છું ને કે કોન્ફિડન્સ છે એ તમારામાં આવે ને તો બહુ જ મોટી વસ્તુ છે. બીજું છે, હું નેટવર્કિંગ મારું સારું એવું થઈ ગયું છે, કારણ કે તમે જેમ એક અંદર તમે કહેવાય કે કોઈ આમ તમે ડીપ જતા જાઓ એક રિલેશનમાં, તમે એક કામમાં, તો તમને એક એક કરીને તમારા કહેવાય ને કે પઝલ્સ તમારી ગોઠવાતી જાય, તમારા કોન્ટેક્સ તમારા બનતા જાય. જેમ જેમ તમે લોકોના જોડે તમે ટચમાં આવો, તમે સોશિયલાઇઝિંગ થાવ, એમ એમ તમને વધારે ને વધારે લોકો તમે ઓળખતા થાય અને તમને જાણવા મળે, તમારું નોલેજ પણ વધે છે, તમારું લર્નિંગ પાર્ટ પણ એમાં ને એમાં વધી જાય છે. તો પોઝિટિવ સેવનથી હું ઘણું બધું કહું ને કે ભાઈ કોન્ફિડન્સથી લઈ અને નવું લર્નિંગ પાર્ટ મારા માટે બહુ જ બધો હતો. જેમ કે હું છે ને લીનામેન શરૂઆતની ટ્રીપમાં જતી હતી ત્યારે મને એવું થાય કે મને કદાચ ખાવાનું મારા માટે પણ પ્લસ માઇનસ હતું, કે જેની શરૂઆત હતી, બટ ત્યારે મને એવું થયું કે ખાવાનું એટલે અન્ન છે, અન્ન કોઈ દિવસ ખરાબ નથી હોતું, રાઈટ? તો ગમે તેવું હોય, ગમે તેવી સિચ્યુએશનમાં હોય, પણ તમારે તમારું પેટ ભરી અને તમારે ગમે તેવી સિચ્યુએશનમાં જીવતા શીખવું પડે છે. એ બહુ જ મોટો લેસન મારા માટે પોઝિટિવ સેવનમાંથી હું શીખી છું કે ગમે તેવું સમય સંજોગો મળે પણ એમાં તમે હસતા રમતા કેવી રીતે રહી શકો છો અને તમારી સાથેના લોકોને તમે કેવી રીતે હસાવીને રમાડી શકો છો એ તમારા પર મેઇન છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તમે જેમ કે આ લઈ જાઓ છો બાળકોને, તો અત્યાર સુધી કઈ કઈ જગ્યાઓ સુધી તમે એ લોકોને લઈ ગયા છો અને મેક્સિમમ કેટલા નંબર ઓફ કિડ્સને લઈ ગયા છો? ઓકે, મેક્સિમમ ઓફ નંબર્સ મારા 120 સ્ટુડન્ટ્સ એટ વન સ્ટ્રેચ હતા અને એ આનંદ નિકેતન સ્કૂલના હતા, બરાબર? અને બેઝિકલી અમે લોકો સાઉથથી લઈ, હિમાચલ પ્રદેશથી લઈ, ઉત્તરાખંડથી લઈ, અમે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર છોકરાઓને લઈ જઈએ છીએ. બાળકોની વચ્ચે રહોને આટલી મોટી સંખ્યામાં બાળકો હોય તો ક્યારે એવું બન્યું છે કે કોઈ નાનકડો એવો પ્રસંગ બની ગયો હોય કે જે યાદ રહી જાય આપણને, કે કોઈ સાજુ માંદુ થઈ ગયું હોય કે કઈ પણ એવું?
મારી જોડે છે ને યાદગાર પ્રસંગમાં એવું હતું કે જ્યારે છોકરાઓ નાના હતા, જે 3-4 સ્ટાન્ડર્ડ ના આવે છે, રાઈટ, ઘણી વખત એવા પણ હોય છે, ત્યારે એક ગર્લ હતી, એને જસ્ટ મને, એટલે બીજી ગર્લ એની જોડે એમ થોડી કે ડાઉન હતી, તો એ કહે છે મને મમ્મી યાદ આવી છે. ત્યારે એ ગર્લે એવું કીધું કે આપણી મમ્મી તો અહીંયા જ છે. ત્યારે મેં કીધું ક્યાં છે બેટા, એટલે કે આ તો બેઠી આપણી મમ્મી. She point me, અને એને એવું કીધું કે આપણી મમ્મી અહીંયા તો આ જ છે. ત્યારે જે કહેતા ને કે ખુશી મળી હોય ને, કે મારે આંખમાંથી આંસુ નીકળી ગયા કે બચ્ચાઓને પણ એઝ અ હું મધરલી જયારે ફિલિંગ આપણે આપી શકતા હોય ને, ત્યારે એમ થાય કે બધું આપણે જીતી ગયા, આપણું સર્વસ્વ એમાં આવી ગયું. Absolutely, absolutely. તમે એટલું કનેક્શન બનાવી શક્યા છો, વિચ ઇઝ વેરી વેરી ગુડ, કે છોકરાઓને ઘરની બહાર પણ એવો ફીલ થાય, મધરલી ફીલ થાય કોઈની સાથે, તો ઇટ્સ અ બિગ અચીવમેન્ટ આઈ થિંક. યા, અને મેં એક એવો ઇન્સિડન્ટ હતો કે અમારી સાઉથની ટ્રીપ હતી, અને એ બચ્ચાઓ 9th-10th હતા, તો એ મોટી એજના હતા, તો એ થોડુંક એ લોકોનું ખાવા પીવાના કારણે થોડુંક એ લોકોનું પ્લસ માઇનસ તબિયતમાં થઈ. એ લોકોને જયારે અમે પાછા લાવ્યા ને, ત્યારે જયારે સ્ટેશનમાં અમે લોકો હેન્ડ ઓવર કર્યા ને પેરેન્ટ્સ ને, ત્યારે એ લોકોનું હતું કે અમને ખબર હતી કે પોઝિટિવ 7 છે ને, અમને અમારા છોકરાઓની ચિંતા નથી. ત્યારે એમ થાય કે બહુ જ એમ કહેવાય ને, એ વખતે જે અંદરથી ખુશી મળે ને આપણને કે ના, ચલો પેરેન્ટ્સ ને વિશ્વાસ હતો કે ભાઈ અમારું છોકરું ત્યાં છે, થોડું કે પ્લસ માઇનસ થશે, પણ પોઝિટિવ 7 ની ટીમ છે ને, કોઈ જ પ્રોબ્લેમ નથી થવાનો. એ બહુ નાની નાની વસ્તુ છે, પણ તમારી એક કેર કરવાની જે રીત હોય, છોકરાઓને સાચવવાની વાત કરે, એ બહુ જ મેટર કરતી હોય છે બધામાં. તો કહું છું પોઝિટિવ 7 માંથી હું બહુ જ બધી શીખી છું, અને મને તેવું થાય કે જે લોકો ધીમે ધીમે કરીને કંઈક કરવા માંગતા હોય ને, એના માટે પણ એમ થાય કે લાઈફમાં આગળ એક ડગલું તો ભરવું જ જોઈએ લાઈફમાં. એબ્સોલ્યુટલી યસ. તમે જેમ કે આ બાળકોને લઈ જાઓ છો, તો ત્યાં તમે એમને શું શું પ્રવૃત્તિ કરાવતા હો છો? એડવેન્ચરસ જે હોય છે એમાં શું કરાવતા હો છો, ને એ સિવાય અધર એક્ટિવિટી શું કરાવતા હો છો? અમે લોકો જનરલી કેવું કે સ્ટુડન્ટ ને લઈ તો જઈએ, પણ અમારું એકલું એવું નથી કે છોકરાઓને ચલો સાઈટ સીઈંગ બતાવી દીધા અને પાછા લાવ્યા, એ અમારું મેઇન નથી હોતું. એના સિવાય અમે એ લોકોને અમુક અમુક એમના લીડરશીપના, ટીમ બિલ્ડિંગના, એના બધા જ અમે લોકો એવા એ લોકોને ત્યાં ટાસ્ક આપી દેતા હોય, એવી એક્ટિવિટીઝ અમે લોકો કરાવડાઈએ કે જ્યાંથી છોકરું કદાચ એમના ઘરમાં જે એ લોકો જે બહાર કહેવાય ને ખીલી ના શક્યું હોય, રાઈટ, એ ત્યાં એ લોકોને ખીલવાનો ચાન્સ મળે છે. મારી જ એક એવી ટ્રીપ હતી કે જ્યાં એની મધર મારી પાસે આવીને કીધું કે મારા છોકરું કશું જ એક શબ્દ બોલશે નહીં, એ તમે જે આપશો ને એ કરશે અને એ જ રીતના રહેશે અને ખાશે પીશે. પાછા આવીને મારે એમને કહેવું પડ્યું કે એટલું તમારું છોકરું જ બોલતું હતું, સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન તમારું છોકરું જ હતું, એટલે કે એ તો ઘરમાં બોલતું જ નથી. મેં કીધું એ જ છે, અમારી પાસે એટલું અમને કોન્ફિડન્સ કે છોકરામાં અમે લોકો એટલીસ્ટ એ કહેવાય ને કે ભાઈ પેલું ફૂલની પાંદડીમાં જેમ જેમ પાણી નાખો ને એમ ધીમે ધીમે ખીલતું જાય છે, રાઈટ. એ જ વસ્તુ કે છોકરું એક વખત તમારી પાસે આવ્યો ને, તેને જે કહેવાય ને ખીલવાનો એક ચાન્સ મળે છે, જે કદાચ મેબી ઘરમાં એ લોકોને નથી મળતું એ સામે. બિલકુલ બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. હવે તમારી પ્રવૃત્તિ આ રીતની છે કે બાળકોને તમે બહાર લઈ જાઓ છો ને એ રીતે, તો આ કોરોનાના જે ઓલમોસ્ટ 9 months ગયા, તો આ સમયને તમે કેવી રીતે પસાર કર્યો? બેઝિકલી આ જે 9 મહિના છે ને, મારી લાઈફના બેસ્ટ મંથ હતા મને એવું લાગે છે, અને બહુ જ પોઝિટિવલી મેં આ 9 months એટલું એન્જોય કર્યું છે કે મને એવું થાય કે જેટલો જે ટાઈમ મળે ને એને એવી રીતે જીવી લેવું જોઈએ કોઈ પણ વ્યક્તિએ. તો આ જે 9 months મેં ફર્સ્ટ ઓફ મારા ફેમિલી સાથે મારે સરસ રીતે ટાઈમ સ્પેન્ડ કર્યો છે, રાઈટ. એની સાથે સાથે મેં મારું ગૂગલ પર બહુ જ રિસર્ચ કર્યું કે ચલો મારે હું સ્ટુડન્ટ સિવાય હું બીજું શું શું એક્ટિવિટીઝ કરાવી શકું છું મારામાં. તો એના માટેનું એક મારું બહુ સરસ બધું રિસર્ચ ચાલ્યું કે ભાઈ મારે આ વસ્તુ કરાવે જેવી છે કે લોકોને પણ મજા આવે ને હું એ લોકોને કંઈક શીખવાડી શકું, રાઈટ. તો એ વસ્તુ પણ મારા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ હતું, અને એના માટેની અમે લોકો, હું તમને એક વિડીયો પણ પ્લે કરવા માંગુ છું કે જે અમે સ્પેશિયલી એ મંથ 9 મહિનાની અંદર અમે લોકોએ અમારી ટીમે એ બધું એ કરેલું છે. વાવ વાવ, ચોક્કસ વિડીયો પ્લે કરું છું પ્લીઝ. હાંજી હાંજી.
બહુ જ સરસ, બહુ જ સરસ. અને કેટલી બધી બ્યુટિફુલ પ્લેસીસ પર તમે લોકોને લઈ જાઓ છો અને કેટલી અવેરનેસ ફેલાવવાવાળી એક સુંદર વિડીયો તમે તમારા માધ્યમથી બનાવી છે. હવે આ બધું જોઈએ ને, અમે અહીંયા ઘણા બધા લેડીઝ છીએ તો અમને લોકોને પણ ક્યારેક એવું થાય કે અમારા માટે પણ તમે કંઈક કરો અને કંઈક અમને પણ લઈ જાઓ. પણ મને યાદ આવે છે કે તમે એક લેડીને એવું કહ્યું હતું કે તમારા બકેટ લિસ્ટમાં શું છે અને એના પ્રમાણે તમે કંઈક એમને હેલ્પ કરી છે, તો એ મને જરા જણાવશો? હા, એટલે કેવું હતું કે આ કોરોનાનો એક ટાઈમ જે આવ્યો ને, જે 9 મહિના 10 મહિનાનો, એમાં અમે લોકોએ શું શું કર્યું એ તમે કીધું ને, એ જ વખત કહું ને તો અમે લોકોને એવું હતું કે હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. જો હેલ્થ સારી રહેશે ને તો તમે કશું પણ કરી શકશો ગમે ત્યારે, અને એ કોઈ પણ એજ પર. એવું નથી કે તમે 25 વર્ષે કે 40 વર્ષે જ કંઈ કરી શકો છો, રાઈટ? તમે 50 વર્ષે પણ કંઈ પણ કરી શકો છો જો તમે ધારો તો. તો એ સેમ વસ્તુ હું તમને કહું કે અમે લોકોએ કોરોનાના ટાઈમિંગમાં અમે લોકોએ જુલાઈથી અમે લોકોએ સાયકલિંગ ચાલુ કર્યું કે ચલો એવરી સન્ડે સન્ડે થોડું થોડું કરીને સાયકલિંગ કરીએ કે તમે હેલ્થને તમે ફિટ રાખી શકો. થોડું તમે ફિટનેસને પણ અમે ઇમ્પોર્ટન્ટ આપ્યું, કારણ કે કોરોનાના ટાઈમિંગમાં ખબર પડી કે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી હશે તો તમે જગ જીતી જશો, કોરોનાને તમે ફાઇટ કરી શકશો, રાઈટ? એના કારણે થઈને અમે લોકોએ સાયકલિંગ કર્યું. સાયકલિંગની સાથે સાથે બાઇકનું પણ અમે ચાલુ કર્યું કે અમે બાઇક ચલાવવાનું ચાલુ કર્યું કે ચલો બાઇક લઈને, કારણ કે ત્યાં તમારું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય છે, તમને કોઈ પ્રોબ્લેમ ના થાય અને તમે સારી રીતે નેચરને એન્જોય કરી શકો. ત્યારે જ્યારે મેં જ્યારે બાઇક ચાલુ કર્યું ને, ત્યારે એક લેડીનો ફોન આવ્યો કે મને બ્રેસ્ટ કેન્સર છે અને મારું એક મારી વિશ રહી ગઈ છે લાઈફમાં પૂરી કરવી છે, મારા બકેટ લિસ્ટમાં છે કે તું મને પૂરી કરાવી શકીશ? મેં તો સારું આંટી, મને કોને, મને કે બાઇક ઉપર મને પાછળ બેસીને જવું છે અને એ પણ તારી પાછળ. ત્યારે મેં એમને કીધું કે ચલો હું તમને, હું મારી જવાબદારી કે હું તમને લઈને જઈશ અને હું તમને રાઈડ કરાવીશ, બરાબર? એક કરાઈ અને એમની જે ખુશી હતી, મને એવું થાય કે તમારી જિંદગી કહેવાય ને કે અહીંયા અહીંયા પૃથ્વી પર આયા છો ને એ બધું જ ત્યાં પૂરું થઈ જાય છે. એમણે મારી પાછળ બેસી અને સનરાઈઝ નો વિડીયો લીધો. મને કહે છે હું ઓલ ઓવર ઇન્ડિયા, ઇન્ડિયાની બહાર બધે જ ફરી છું, પણ બાઇક ઉપર જતા જતા જે સનરાઈઝ જોવાની મજા છે ને, એ મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરી છે. ત્યારે એમ થાય કે ના ના, બધું જ આમાં આવી જાય છે કે કોઈકને 1% ની પણ ખુશી આપીશું ને તો 100% ફરીને મારી પાસે કોઈક રીતે તો આવશે જ આવશે. એટલે તમે એમને એમના જીવનની યાદગાર હુંફાળી ક્ષણો એટલે કે હ્યુગો આપ્યો. વેરી વેલ ડન મેઘનાજી, ઇટ્સ લાઈક અ સોશિયલ સર્વિસ. ઘણીવાર
આપણને ખ્યાલ બી નથી હોતો, પણ નાની નાની વાતો ઘણાના જીવનમાં બહુ જ મહત્વની અને બહુ મોટું રૂપ લઈ લેતી હોય છે. એ બ્રેસ્ટ કેન્સર વાળા લેડીને જેની પાસે ઘણી બધી કેટલા દિવસો બાકી છે કદાચ એવી બી વાતો થતી હોય, અને એવા ટાઈમે માણસ પોતાના બધા શસ્ત્રો હેઠા મૂકી દે કે હવે તો ક્યાં જવાય ને આ બધું મારી ઈચ્છાઓ ઈચ્છાઓ જ રહી ગઈ. એવા ટાઈમે કોઈક તમારી આંગળી પકડે કે ચલો તમારી બકેટ લિસ્ટ હું પૂરી કરી આપું એમાંની એક વસ્તુ, તો ઇટ્સ રિયલી રિયલી અ બિગ થિંગ. તમારો પણ એક ખૂબ સુંદર બાઇક વાળો ફોટો છે જે આપણા ફ્લાયરમાં આપણે મૂક્યો છે, તો એ બાઇકના શોખ કે એના વિશે કંઈ કહી શકો? હું છે ને લીનાબેન, હું કોલેજમાં હતી ને ત્યારે મેં એક બે વખત બાઇક ચલાવી હતી. મને એક વખત એવું હતું કે ના હું બાઇક ચલાવી શકું, અને ક્યાં એક એક બાઇક ચલાવીને તમને એમ કે હું આમ કંઈક અલગ જ દુનિયામાં ફરી રહી છું, મારી જ રીતે હું મજા કરી રહી છું, એવું મને બહુ જ હતું. પણ પછી એક તમે એક મેરેજ થઈ જાઓ, તમે એક રૂટીન લાઈફમાં આવી જાઓ ને, તો તમારા બધા જ શોખો ઉતી જાય છે. તમે એને ફરીથી ક્યારે એને જીવિત કરી શકશો ને, યુ નેવર નો. મને આ કોરોનાના ટાઈમિંગમાં પાછું મને એક મોકો મળ્યો, અને મને બાઇક માટેનો એક મને કહેવાય ને ચાન્સ મળી ગયો. ભગવાને કીધું કે જા જીલે જિંદગી આપની, એવી વસ્તુ હતી. અને મેં બાઇક એક ફ્રેન્ડનું હતું, મેં કીધું મને આપશો, મને કે હા તું લઈ જાય. મેં ચલાયું, અને એ ચલાવીને જે કહેવાય ને કે મને તો ઓકે, હું કોલેજમાં આવી ગઈ પાછી, ફરીથી મારી ઓરિજિનલ બાઇક કહેવાય ને લાઈફ જીવી લીધી પાછી. અને પછી મેં બાઇક રાઇડ ચાલુ કરી. એવરી સેટરડે સન્ડેમાં અમે એક સેટરડે અમે લોકો બાઇક રાઇડ કરીએ, અને સન્ડે અમે લોકો સાયકલિંગ કરીએ. સો કોરોનાના ટાઈમિંગમાં બીજું કોઈ મેજર કોઈની પાસે, બધા જ એવા ફ્રી હતા, કશું થાય એવું નતું. તો તમને એક ટાઈમ હતો કે ચલો હેલ્થને લઈને, નેચરને લઈને તમે બધી જગ્યાઓ એક્સપ્લોર કરો, તમે એને માણો. તમે એને કહું ને કે કુદરતમાં એવું વસ્તુ છે ને કે તમને પોતાને કહેવાય ને કે ફોર એવર યંગ રાખે છે. તમે એમને પણ બહાર જઈને એક બેસશો ને જ્યાં ગ્રીનરી છે, ત્યાં તમને કહે ને કે તમને એક નવી લાઈફ મળી જાય છે. તમે એને જોઈને તમે પણ એક હસતા થઈ જાઓ છો, તમારો પણ એક ફેસ પર સ્માઈલ આવી જાય છે એ વખતે. સો એ કહેવાય ને કે પેશન જો કોઈ પણ વ્યક્તિને થોડું પણ હોય ને, ઘણાને એવું હોય કે ચલો મને ગૂંથણ ગમે છે, સીવણ ગમે છે, મને રાઇટિંગ કરવી ગમે છે, પણ કદાચ એ પહેલાના ટાઈમિંગમાં કરતા હોય, પણ અત્યારે કદાચ મે બી ના પણ કરતા હોય, છૂટી પણ ગયું હોય. પણ હું તો બધાને એક જ કહું છું કે તમને જો કોઈ પણ વસ્તુનો એક ટકો પણ શોખ હોય ને, તો એ સ્ટાર્ટ કરી અને એનું પૂરું કરવા કરજો જ કરજો. અને જો તમે ધારો કે મારે કરવું જ છે, તો તમને યુનિવર્સલ કહેવાય કે તમને સાથ આપશે જ કે હા ચલો તને કરવું છે ને તો હું તમને સાથ આપીશ. એ તમારા માઇન્ડથી તમારી વસ્તુ છે કે તમે કેટલા સ્ટ્રોંગ રહો છો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ઓમ શાંતિ ઓમ નો એક ડાયલોગ છે ને કે અગર આપ કોઈ ચીજ દિલ સે ઠાન લો તો પૂરી કાયનાત ઉસે મિલાને કી કોશિશ મેં લગતી હૈ. અહીંયા જેટલા બેઠા છે હું માનું છું કે દરેકે દરેકમાં કંઈક ને કંઈક પોટેન્શિયલ છે જ, પણ કોઈક ને કોઈક સંજોગોને આધીન આપણે લોકો પાછળ રહી જતા હોઈએ છીએ, અથવા તો એક બાઉન્ડરીને ક્રોસ કરીને બહાર નથી નીકળી શકતા કે વિચારી નથી શકતા, અને અલ્ટિમેટલી સામાજિક જવાબદારીઓ હેઠળ દબાઈ જતા હોઈએ છીએ. મોટાભાગના લેડીઝમાં આફ્ટર 40s મેં સાંભળ્યું છે કે જ્યારે બાળકો મોટા થઈને પોતપોતાના પગભર થઈ જાય અને બાળકો પોતાની દુનિયામાં ગૂંથાવા લાગે, અને જ્યારે હસબન્ડનું કરિયર એના ક્લાઇમેક્સ પર હોય છે, ત્યારે મોટાભાગના લેડીઝ ક્યાંક ને ક્યાંક ઇગ્નોરન્સ ફીલ કરે છે, અને ક્યાંક ને ક્યાંક જિંદગીમાં એને એક અફસોસ રહે છે કે મેં તો કંઈ કર્યું જ નથી. લાઈફમાં મારી ઘણી બધી ઈચ્છાઓ હતી, મને ઘણું બધું આવડતું હતું, એ જૂની યાદો યાદ કરે, પણ પછી પોતે નહીં કરી શકવાનો ઘણો બધો અફસોસ એના શબ્દોમાં રહેતો હોય છે. તો તમારા જેવા લોકો સાથે વાત કરાવવાનો અને લોકોને પ્રેરણા આપવાનો એક જ આશય છે, માત્ર ને માત્ર લેટ્સ ગ્રો ટુગેધરના પ્લેટફોર્મથી, કે આ એક એવું પ્લેટફોર્મ છે કે આપણે, મેં કહ્યું ને કે કમલા હેરિસ એણે શું શું સંઘર્ષ કર્યા આપણને ખબર નથી, પણ આપણી નજીકની વ્યક્તિ જેને આપણે જોઈએ છીએ, જાણીએ છીએ ડે ટુ ડે લાઈફમાં કે કઈ રીતે આગળ આવે છે, અને એની વાતો સાંભળીએ છીએ કે મારી સાથે આમ થયું, એવા ટાઈમે મેં આમ એક્શન લીધા, કે મારી માનસિકતા કે વિચારધારાને મેં આવી કરી, કે નો મેટર વોટ કંઈ પણ થાય મારે આ કરવું જ છે. અમુક જે આટલો સ્ટ્રોંગ વિલ પાવર કે જીવનની વિચારવાની દ્રઢતા અને દ્રઢ નિર્ણયો, ત્યારે ખરેખર કાયનાત અને ઘરના બધા જ તમારી સાથે ઊભા જ હોય છે. ખાલી એક ઉંમરાની બહાર એક પગ મૂકવાની જરૂર છે મને એવું લાગે છે.
હું પણ આ લેટ્સ ગ્રો ટુગેધર ચલાવું છું તો ઘણી બધી વાર ચેલેન્જીસ આવે છે. સૌથી મોટી ચેલેન્જીસ મને જે લાગતી હોય છે નેટ પ્રોબ્લેમ. નેટ પ્રોબ્લેમ થાય ત્યારે આઈ ફીલ સો સ્ટક કે હવે હું શું કરીશ. અને જ્યારે ટિક 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 ઘંટી થઈ ને 4, 4, 10, 4, 15 ને પછી જે મારા હાર્ટબીટ્સ વધવાના સ્ટાર્ટ થાય ને જે કોલ ઉપર કોલ ચાલે એરટેલ વાળો ને આને તેને કે ભાઈ તું જલ્દી આવ. સો થિંગ્સ આર નોટ ધેટ ઇઝી ઓલ ધ ટાઈમ્સ. ચેલેન્જીસ તો આવતી જ હોય છે પણ એ આપણને ઘણું બધું શીખવાડતી હોય છે કે આવા ક્રાઇસિસમાં આપણે કઈ રીતે સ્ટેબલ રહેવું જોઈએ મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી, અને કઈ રીતે તમે ને ટેક ઓવર કરી શકો છો. સો કામ કામને શીખવાડી અગેન ઇટ્સ અ બિગ 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 ડીલ. આજે જેમ કે ઘણા બધા લેડીઝ તમને સાંભળી રહ્યા છે અને ખાસ તો મને મજા કેમ આવી કે પુરુષોના દબદબાવાળી ફિલ્ડના બે લેડીઝને આપણે ઉપરા ઉપરે લાવ્યા. એક તો ભાવનાબેન મહેતા હતા કે જે શી ઇઝ ઇન્ટરનેશનલ વુમન કાઇટિસ્ટ, જે પુરુષોના દબદબાવાળી લાઈન કહેવાય કે લેડીઝ ક્યારેય ફિરકીથી આગળ વધી જ નથી શકતી, એમને સાંભળીને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો અને ખૂબ પ્રેરણા મળી. અને આજે એક તમે છો કે જે એક જોઈન્ટ ફેમિલી ચલાવો છો, એક એક યંગ ડોટરના મધર છો, અને આઈ મીન યુ આર અ હાઉસ વાઈફ, યુ આર અ વાઇફ, યુ આર અ મધર, યુ આર અ ડોટર ઇન લો ટુ, અને છતાં બી આ રીતે આટલું બધું પ્રોફેશનલી લોકોના બાળકો, એ ખાલી બાળકો નથી, એની સાથે પેરેન્ટ્સની કેટલી બધી ઇમોશન્સ જોડાયેલી હોય છે. એ ઇમોશન્સને સાચવવા અને આવી રીતે બહાર લઈ જવા, ખાલી આપણે આપણા બાળકોને અહીંથી કાંકરિયા સુધી ફરવા લઈ જઈએ તો બી કેટલા બધા એપ્રિહેન્સિવ હોય છે કે તું આમ ના જતો, તું આમ ના કરતો, તને વાગી જશે, તું પડી જા, અહીંયા મારી આંગળી પકડ, કેટલા બધા. અને એવા ટાઈમે 120 બાળકો લોકોની અમાનતને લઈને જવી, ઇટ્સ એબ્સોલ્યુટલી અ ચેલેન્જિંગ જોબ વિચ યુ આર, આઈ થિંક તમે બહુ જ સારી રીતે નિભાવી રહ્યા છો. મને ખ્યાલ નથી તમારી સાથે ટીમમાં કોણ કોણ છે, પણ આઈ થિંક પોઝિટિવ 7 માં યુ આર 2 પાર્ટનર્સ એન્ડ હાઉ મેની ટીમ મેમ્બર્સ યુ હેવ? અમે લોકો 4 પાર્ટનર છે. ઓકે. અને એ અમે ટોટલ 4 છે અને એમાં સુનિલ જોસેફ છે, શરીફ મંસૂરી છે અને સ્ટીવ એવરેટ છે અને મિઘના શાહ છે. તો કહેવાય ને કે મેરા ભારત મહાન, જે અમે પોઝિટિવ 7 છે. વાવ. એ કે આઈ સો શરીફ મંસૂરી, મને લાગ્યું કોઈ ગેસ્ટ છે, પણ આઈ વોઝ નોટ નોઈંગ ધેટ હી ઇઝ યોર પાર્ટનર. વેલકમ યુ ઓલ બડીઝ. આમ કહું ને કે લીનાબેન, કે લાઈફમાં બહુ બધા તકલીફો આવે છે, બહુ બધા ઇશ્યુ આવે છે, પણ તમારા હાથમાં જ છે કે તમારે શું કરવું છે. એટલે ઘણી વખત કેવું છે ખબર છે, તમને ઓપોર્ચ્યુનિટી મળતી હોય અને તમે એને લઈ નથી શકતા હોતા ઘણી વખત. એબ્સોલ્યુટલી. મને એવું થાય કે કોઈ પણ ફિમેલ હોય કે મેલ હોય, તમને ઓપોર્ચ્યુનિટી મળે ને તો ગ્રેબ ઇટ, એને લઈ જ લો. તમને બીજી વાર તમને ચાન્સ ના મળે, મળે તમે એવું વિચાર કે હું કાલે કરીશ, કાલમાં ના જીવો, આજે તમને જે મન થાય છે ને એને તમે પૂરું કરી લો. તમારામાં એ વસ્તુ છે ત્યારે જ તમારા માઇન્ડમાં એ વસ્તુ આવી છે. અધરવાઇઝ તો તમને બહુ બધા વિચારો આવે, હજાર જાતના વિચારો, પણ એક વિચાર પર તમે સ્ટક થયા છો તો શ્યોર છે કે એ વસ્તુ તમારે કરવી છે અને તમને ભગવાન પણ તમને સાથ આપવા તૈયાર છે, તો પછી એ વસ્તુ કેમ નહીં. અને કહેવાય ને કે તમારું સપનું જો મોટું ના હોય ને, એટલે કહેવાય ને કે ડરાવી ના શકતું, એટલે તમે ડરી જાઓ તો એ સપનું વિચારો કે મોટું જોયું છે. હું મારું જ પોઝિટિવ 7 માં પણ 2-3 વર્ષ જે ફેસ કરતી હતી અને પછી મેં એક ગોલ અને એક અચીવમેન્ટ કરી, કહેવાય ને કે તમે એમ લખી કાઢો કે ના મારે આટલું તો અચીવ કરવું જ છે લાઈફમાં. મેં ટાર્ગેટ કરી કે મારે 20 સ્કૂલો તો મારે કરવી જ છે, તો 20 વિચારી તો હું 10 અટકી. તો ઓલવેઝ કહેવાય ને કે સપનું તો ઓલવેઝ મોટું જોવું તમારે, કે તમને રાતના પણ એક ડર આવી જાય કે ના ના મારે આ વસ્તુ તો પૂરી કરવી જ પડશે, અને તમે મહેનત કરો ને તો 100% તમને સફળતા મળે જ છે. એ કોઈ કહેવાય ને કે કોરા કાગળ પર કોઈ પણ ક્યાંય કેવું ના થાય, હું એ વસ્તુ ગેરંટી સાથે કહી શકું કે તમે મહેનત કરો ને તો તમને અહીંયા ને અહીંયા એનું તમને ફળ પણ મળશે જ મળશે. એબ્સોલ્યુટલી. કારણ કે આપણે લખીએ છીએ ને ઇમ્પોસિબલ, એમાં જ આઈ એમ પોસિબલ. સો એવરીથિંગ ઇઝ પોસિબલ એઝ યુ સેડ. અને આજે ઘણા બધા તમને સાંભળી રહ્યા છે તો એ લોકો માટે કોઈ ટેક હોમ મેસેજ તમારી જર્ની દ્વારા તમે આપી શકતા હોવ કે કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ જે બેઝિક છે જેને ફોલો આપણે કરવા જ જોઈએ, અને એ કરવાથી ધ થિંગ્સ વિલ બી ઇઝી, કે તમે સક્સેસફુલ થઈ શકો છો, કામને ઇઝી કરી શકો છો, એવા કોઈ ટેક હોમ મેસેજ હોય તો આપો. ટેક અવેમાં હું તો એક જ કહું છું કે
શરૂઆત કરો. જો તમે શરૂઆત જ નહીં કરો ને, તમે એમ વિચારશો કે હું, મને કંઈક થશે જ નહીં, હું કરી જ નહીં શકું, એવું કોઈ દિવસ તમે વિચારશો ને તો તમે આગળ જ નહીં વધી શકો. ફેલર તો થવાના જ છે. મને પણ એવું છે કે ના, મને એક સ્કૂલમાંથી મને એવું થયું કે ના, મને 10 જ સ્ટુડન્ટ મળ્યા, પણ હું એ વસ્તુ વિચાર કે 10 જ મળ્યા તો હું આગળ નહીં વધી શકું. એ વસ્તુ ફેલ થવાના કારણે તમે એક સ્ટેપ જ ઉપર, એક કહેવાય ને કે તમારે સ્ટેરકેસ છે, એના સ્ટેપ બાય સ્ટેપ તો ચડવાના જ છે, પણ જો તમે ત્યાં ત્યાં અટકી જશો ને તો તમે ઉપર સુધી, તમે એક કહેવાય ને એક સક્સેસનું એક લેવલ આવે છે, ઉપર ચડ્યા જ કરો, એ તમે પહોંચી નહીં શકો. એટલે મારું તો એક જ છે કે એક તમે અન્ડરસ્ટેન્ડિંગ થી લઈ, તમે ટાઈમ મેનેજમેન્ટ થી લઈ, ડિસિપ્લિન થી લઈ, અને અંદરનો તમારું માઇન્ડ થી સ્ટ્રોંગ રાખો કે હું લાઈફમાં 40 યર્સ હોય કે 45 યર્સ હોય, પણ હું આ વસ્તુ શરૂ કરીશ જ. અને હું તો કહું એવરી વુમને એટલીસ્ટ પોતાની આખા 24 કલાકના ટાઈમિંગમાં 1 અવર એવો હોવો જોઈએ કે જે પોતાના માટે આપવો જોઈએ. મી ટાઈમ કહેવાય ને કે ભાઈ જે તમને ગમે પ્રવૃત્તિ, કોઈને કદાચ વોક કરવાનું છે તો ચલો એ કરો, કોઈને એવું થાય કે ના હું સિંગિંગ કરું, મ્યુઝિક કરું, તો એ કરો, પણ એટલીસ્ટ યુ શુડ ડુ, બધાએ કરવું જોઈએ. એ જે મી ટાઈમ છે ને, તમને 23 કલાક તમને સરસ રીતે જીવાડી દેશે તમારી લાઈફમાં. એક કહેવાય ને ખુશીથી તમે નીકળી જશે કે ના, સ્માઇલ રહેશે તમારા ફેસ પર, અને એક ફ્રેશનેસ ફીલ કરશો કે ના, મેં મારા માટે કંઈક કર્યું છે. એબ્સોલ્યુટલી, જેમ કે 24 કલાક આપણે મોબાઈલ વાપરીએ, પણ છેલ્લે 1 કલાક એને ચાર્જિંગમાં તો મૂકવો જ પડે, પછી ટનાટન દોડતો હોય. એમ પોતાની હોબીઝ, પોતાનું પેશન અને એને તમારે ફોલો કરવું, ઇટ્સ લાઈક અ ચાર્જિંગ ફોર યોર સેલ્ફ, એ વન મસ્ટ ડુ ઇટ, રાઈટ? સો ધીસ વોઝ ઓલ અબાઉટ યોર ટેક અવે મેસેજ. સો આઈ થિંક ઇટ વોઝ રિયલી વન્ડરફુલ લિસનિંગ યુ મેઘનાબેન. યુ આર સચ એન ઇન્સ્પિરેશનલ પર્સનાલિટી ટુ ઓલ ઓફ અસ. અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી તમે તમારી જર્નીમાં ખૂબ ખૂબ જ આગળ વધો. ઘણા બધા પેરેન્ટ્સ પોતાની કહેવાય ને ઈચ્છાઓ એમના બાળકો દ્વારા, તમારા દ્વારા પૂરી કરે, અને ઘણા બધા બાળકોની ક્વોલિટીઝને ડેવલપ કરવામાં કે એક પ્લેટફોર્મ આપવામાં તમે નિમિત્ત બનો, એવું લેટ્સ ગ્રો ટુગેધરના પ્લેટફોર્મથી અમારા બધાની વિશીસ બી છે અને પ્રાર્થના બી છે. સો નાવ ઇટ્સ ઓલ ઓપન ફોરમ ફોર એવરીવન. તમને કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મેઘનાબેન ને પૂછી શકો છો. યસ, ડોક્ટર નીતિન દોશી, આપ પૂછી શકો છો. અનમ્યુટ યોરસેલ્ફ. થેન્ક યુ, થેન્ક યુ લીના અને મેઘના સાહેબ, વન્ડરફુલ. તમે જે ખરેખર જે કહે ને સ્ત્રી શક્તિને સખત બહાર લઈ આવ્યા છો, અને ઇટ્સ અ વેરી વેરી, બિકોઝ સ્ત્રી શક્તિ છે ને ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી, એટલે કે આપણે અહીં કહીએ અમેરિકામાં કે મમ્મા રન ધ હોમ, મમ્મા રન ધ વર્લ્ડ, મમ્મા ગીવ ધ બર્થ, મેન કેન નોટ ગીવ ધ બર્થ. વન્ડરફુલ. તો પ્રશ્ન એક મને થયો કે હાઉ ડી યુ ગેટ different inspiration from your parent, from your some person that you don't know sometimes, so some 2 or 3, if you want to pick a, I'm inspired from this or something, if you're in your life sometime aapne janta ho ya sometime ajanta, but we get that key point of, oh how thayu mara cha bani gyo am samjhe apna anusandhan hoy ghani vakat, but that make you inspire. મેઘના, આપણે જયારે વાત કરતા હતા ત્યારે તમે સરસ એક કિક ની વાત કરી હતી, કદાચ એના વિશે જ વાત કરવાની થશે. બેઝિકલી નીતિનભાઈ, કેવું હતું કે મને છે ને, મારો એક નેચર છે કે હું કોઈકને કંઈક કોઈકના માટે સારું કરું ને તો મને એમ થાય કે મને બહુ જ ગમે, મને એમ થાય કે મને કિક વાગી ગઈ. તો જ્યારે એક છોકરું પણ મારી જોડે જ્યારે આવતું હોય ને, મારે બેઝિકલી મારું સ્ટાર્ટઅપ જે કહું કે મારી ડોટરથી થયું. માય ડોટર રાઈટ નાઉ એ 20 યર્સની છે, પણ જ્યારે એ નાની હતી ને ત્યારે એના બધા ફ્રેન્ડ્સને લઈને હું ઓલરેડી બહાર જતી હતી, અને એમના પેરેન્ટ્સ એ વખતે મને સોંપી દેતા હતા કે મેઘના તું છું, અમને કોઈ ચિંતા નથી, તું લઈ જા મારા છોકરાઓને. તો એ મારો એ કહેવાય ને કે હું છોકરાઓ જોડે પહેલેથી મારો નેચર હતો કે હું ઇન્ટરેક્ટ કરતી હતી એ લોકો જોડે. મને એ લોકોની જોડે વાતો કરવી બહુ જ ગમતી હતી, અને એ લોકોને કઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો પહેલા મારી પાસે આવે કે આંટી આવું થયું છે. એ લોકો રેધર દેન એમના પેરેન્ટ્સ કરતા મારી જોડે વધારે, એ લોકો અત્યારે પણ એ લોકોનું બોન્ડિંગ એટલું છે કે ના આંટી અમારે આ પ્રોબ્લેમ છે. કેમ કે એક એજ હોય છે દરેક વ્યક્તિની, રાઈટ?
એજમાં એ તમારો નેચર કેટલો છે ને, મેઇન તમારા નેચર પર જ ડિપેન્ડ થાય છે. અને હું પર્સનલી બહુ જ બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે અત્યારે પણ મારા જોડે 4 વર્ષ પહેલા આવી ગયા હોય અને અત્યારે પણ ફોન કરે, મેમ અમે કયો સ્ટ્રીમ લઈએ, અમે ડોક્ટરમાં જઈએ કે એન્જિનિયરિંગમાં જઈએ. ત્યારે મને એવું થાય કે મેં કરેલું બધું જ, મને એમ થાય કે અહીંયા મારું બધું જ પૂરું થઈ ગયું. કે જ્યારે વ્યક્તિ 4 વર્ષ પહેલા પણ એક વ્યક્તિને યાદ રાખે છે, અને હું નીતિનભાઈ હું બહારગામ જાઉં અને જો કદાચ એ લોકોના એરિયામાં હોઉં રાજસ્થાનનો, તો એ લોકો ટ્રાય કરે કે હું મેમને મળી શકું. હું અત્યારે પણ કોઈ જગ્યાએ બહાર જાઉં ને તો હસતા હસતા સ્ટુડન્ટ આવે, હેલો મેમ, હેલો મેમ, અને જે એ વોર્મથ મળે છે ને એ અલગ જ મને ફીલ આપે છે. અને મને એમ થાય કે ના, હું જેટલું મારા 4 વર્ષની જર્નીમાં હું લગભગ હું કહું ને 2000 થી 3000 સ્ટુડન્ટ વચ્ચે હું ગઈ રહીશ, પણ એ લોકોને મેં મારા કરેલા છે, પોતાના કરેલા છે. અને મારી એમાં ટીમ મારી બહુ જ કામ કરતી હોય છે. મારું જ હું એકલી કશું જ નથી કરી શકતી, આટલી બધી સ્કૂલો જોડેનું છે ને એ ટીમ વર્કથી જ થાય છે. જે હું પોઝિટિવ સેવન એ પણ શીખી, મારા વોલેન્ટિયર્સ રીતિનભાઈ આવે ને અને જ્યારે જાય ને ત્યારે એક જ હોય કે તમે ટ્રીપ પરથી પાછા આવો તો છોકરાઓના મોઢે તમારા નામ હોવા જોઈએ. એ ક્યારે થાય, જ્યારે એ છોકરાઓ મારા વોલેન્ટિયર્સ જોડે એટલા અટેચ થઈ ગયા હોય, એ લોકો એમાં અંદર ઇન્વોલ્વ થઈ તો એ છોકરાઓ એમના થવાના છે. તો અમારું પોઝિટિવ સારું એક જ છે કે બધાને તમે પોતાના કરીને જાઓ, કે તમે એવું નહીં કે આ છોકરું આવું છે, આ છોકરું, બધા તમારા હોવા જોઈએ. બસ આ એક જ છે. એના કારણે થઈને કહેવાય ને કે ઇન્સ્પાયર થયા જ કરીશું. અને હજુ પણ એવું થાય કે હવે હું વધારે કંઈક સારું કરી શકું. અને હું છોકરાઓથી લઈને હવે મારું જે ટાર્ગેટ છે ને એ મારું સિનિયર સિટીઝનનો છે, કે 60+ હું લોકોને હું મારી બાજુથી જેટલી ખુશી આપી શકું, એ લોકોને જે કદાચ એ લોકોએ પહેલાના ટાઈમિંગમાં કર્યું હોય ને અત્યારે ના કરી શકતા હોય, તો હું એવી વસ્તુ એ લોકો માટે હું ઓર્ગેનાઇઝ કરું, એવો હું ઇવેન્ટ ઉભો કરું કે હું એ લોકોને પણ એ વસ્તુ આપી શકું જે હું છોકરાઓની જોડે કરી શકું છું. વાવ, આઈ થિંક તો તમને ઘણા બધા નામો આમાંથી જ મળી જશે. વાવ, ઇઝ વેરી ગુડ કોમ્બિનેશન, લાઈક ધ કિડ્સ પછી તમે જે 60+ અને ધીસ શોઝ કે યુ આર સો યંગ એટ પ્રેઝન્ટ. આઈ કાન્ટ બિલીવ કે તમારી 20 વર્ષની દીકરી છે. હું બોલવા જ હતી કે તમે પોતે 20 વર્ષના લાગો છો, અને લાગે છે કે સંતૂરની એડમાં ઓલી હોય છે ને કે માં કે તો ઓલો શોક થઈ જાય છે એના જેવું છે. યુ ડઝન લુક લાઈક મધર, તમે જ 20 વર્ષ. આ બધી વસ્તુ તમને એક પ્રેરણા તમારી લાઈફસ્ટાઈલમાં, ઇટ એડ આપણી બિયોન્ડ ઇમેજિનેશન કે ને. Absolutely. અને મને લાગે છે છોકરાઓની વચ્ચે રહે છે એટલે જ કદાચ આટલા યંગ લાગે છે. યસ ઇન્દિરાબેન, આપ કંઈક પૂછવા માંગી રહ્યા છો? હા, મેઘનાજી, વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇન્સ્પાયરિંગ ટોક, આઈ રીલી એન્જોયડ ઇટ. મને એક ક્વેશ્ચન હતો કે when you say that you team up with schools in Ahmedabad and in Rajasthan, so what kind of schools are they? I mean, are they, I'm sorry to ask this question, but I don't know whether it is all, from all backgrounds that your children join you for your activities, or is it just certain types of schools who are parents who are allowing their children to go and participate, or I'm not sure. Ke tame kai badi schools ma tame approach karo chho, are they government schools or are they privately funded schools, ke kevi rite tamaro approach che aa badu? બેઝિકલી કેવું હોય છે ઇન્દિરાબેન, કે હું બધી સ્કૂલો જોડેનું કેવું હોય કે જ્યાં મારા કોન્ટેક્ટ હોય, જે લોકો મને ઓળખતા હોય ત્યાં હું એ લોકોને અપ્રોચ કરું, રાઈટ? ઓકે. અને એમાંથી લોકો મને એ લોકો આપે છે કે ઓકે, અમે તમે એક ટ્રીપ લો, એક ટ્રીપ સક્સેસ જાય તો બીજી ટ્રીપ આપે, એવી રીતે ડે બાય ડે એ લોકો મારું કરતા જાય છે. પણ એવું પણ થયું છે કે મારા જેમ ઝેવિયર સ્કૂલ છે, રાઈટ, ઝેવિયર સ્કૂલ અમદાવાદમાં, તો એમના ઇવનિંગ સ્કૂલ પણ ચાલે છે કે જ્યાં શાકભાજીવાળાના છોકરાઓ છે, સીવણ કામ કરનારા જે હોય છે એમના છોકરાઓ હોય છે, એમની પણ એ લોકોની ઇવનિંગ આવી રીતે વન ડે પિકનિક પર હું લઈ ગઈ. નો કોસ્ટ, નો પ્રોફિટ, નો લોસ, કશું જ નહીં, પણ હું એ લોકોને પણ લઈ ગઈ. ઝેવિયર્સમાંથી એ લોકોએ કીધું કે અમારા છોકરાઓ તો જાય છે, એ લોકો વેલ ટુ ડુ ફેમિલીના છે, પણ આ જે ઇવનિંગ સ્કૂલના જે છોકરાઓ છે ને એ લોકો કશે આવી નથી જઈ શકતા વન ડે, એ લોકો માટે પણ અમે પિકનિક અરેન્જ કરી અને એ લોકોને ફૂલ અમે લોકો એન્જોયમેન્ટ આપ્યું. કોઈ વસ્તુ બાકી નથી રાખી કે પેલી સ્કૂલના છોકરાઓને આપ્યું કે આ સ્કૂલના આપ્યું, એ
કહું છું ને કે જેટલું જેટલું જેમ જેમ મને અપ્રોચ કરતા જાય લોકો, એમ હા અમે અમારી બાજુથી તો બેસ્ટ એ લોકો સર્વિસ આપીએ. કે એવું નહીં કે આ છોકરાઓ સારા વેલ ટુ ડુ ફેમિલીના છે ને આવા છે, એવું નહીં. અમારી બાજુ બધા એક જ સરખા છે, સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટ છે. અને એને એક્સલન્ટ છે. Excellent. That's really good to hear. Wow. Excellent. Absolutely. Because they છોકરા બિચારા છે, ગરીબ ઘરના છે, એ લોકોને તો ગામની બારે પણ જવાનો અવસર નથી મળતો, બરાબર ને? એટલે this is excellent. કરી શકે કે 1000 રૂપિયા વન ડે ના પણ એ લોકો એટલી સ્પેન્ડ કરી શકે, બરાબર છે. લોકો માટે જયારે કર્યું ને ત્યારે અમને થાય કે ના ચલો આ લોકો માટે અમે લોકો ફૂલ બધું કર્યું. અને બીજું ઇન્ડિયામાં અમે લોકો જનરલી મારા આ છોકરાઓને એક મારું ઉદ્ભવ કરીને એક પ્રોજેક્ટ ચાલે છે, જ્યાં પહેલાના જમાનામાં જે કામ કરતા હતા, જે ચક્કી ચલાવવાનું ને બધું, અમે અત્યારે 20-20 છોકરાઓને વિલેજીસમાં લઈ અને ત્યાં એ લોકોને ત્યાં જ રાખવાના, અને એ લોકો જ પોતાનું ખાવાનું બનાવે, એ લીપણ કરે. લિટરલી સારા ઘરના છોકરાઓ પેલા ગોબરમાં હાથ નાખી અને લોકો લીપણ કરે છે અમારી જોડે. વેરી ગુડ, વિલેજની લાઈફ અમે લોકોને જીવતા શીખવાડે કે બેટા આ પણ એક લાઈફ છે. એ લોકો કેટલું સફર કરીને આવે છે ત્યારે તમને ઘઉંનો દાણો ખાવા મળે છે. આજની જનરેશનમાં આ વસ્તુ કોઈને નથી ખબર. કે તમને પૂછશો ને કે ઘઉં ક્યાંથી આવ્યા, તો એમ જ કે સુપરમાર્કેટમાંથી. એ લોકો એમ જ કે સુપરમાર્કેટથી મમ્મી લાવે, સુપરમાર્કેટમાંથી. Really lovely, Meghna. Next time I come to India, I'll definitely come and meet you and become a volunteer even for a day with you, you know. Really would love that. Indira Ben London thi che. Okay. And amara bahu j regular Indira Ben, Meenakshi Ben aa banne London thi hoy che. E banne bahu j regularly amara sessions attend kare che. Ame be cousins pan che. Ame be cousins pan che. Tame cousins cho, e mane aaje khabar padi. Mane me best friend cho. Friends પણ છે, best friends, best cousins also. Wow. And then thank you Meghna ji, very wonderful. Thank you Leena ji, beautiful, beautiful program today. અને નીતિનભાઈ પણ રેગ્યુલર અટેન્ડ કરતા હોય છે, અને એ પોતે અમેરિકામાં વેલનેસ ક્લિનિક ચલાવતા હોય છે. સો એનીબડી એલ્સ એની ક્વેશ્ચન? મેઘનાબેન, મને લાગે છે કે આજે ઇન્સ્પિરેશનનો એટલો બધો સરસ ડોઝ મળ્યો છે કે જેને ચાલવાનો શોખ હશે ને એ તો જેવું મીટિંગ લીવ કરીને સીધા ચાલવા નીકળી જશે, આઈ એમ શ્યોર. અને એક કહેવાય ને, કોઈ પણ પોટેન્શિયલ હોય, એક BMW હોય, ન્યુ બ્રાન્ડ BMW શોરૂમમાં વિથ અ ફૂલ ટેન્ક પડી હોય, એને જસ્ટ એક સ્પાર્કની જરૂર હોય છે. એક સ્પાર્ક તમે આપો અને પછી જે BMW ની રાઈડ થાય હાઈવે પર, સો અનબીટેબલ લાઈક. તો દરેકે દરેક વ્યક્તિ અહીંયા BMW with full potentiality and with full fuel and એમ પડ્યું છે, બધાને એક સ્પાર્કની જરૂર છે. એકચ્યુઅલી બહુ જ ઇન્ટેન્શનલી છેલ્લા 2 વખત આપણે આ રીતે ટોક શો રાખી રહ્યા છીએ, કારણ કે નજીકના લોકોને જ્યારે જાણીને એ લોકો કઈ રીતે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, એક વાત લોકો સુધી પહોંચાડવા માટે લેટ્સ ગ્રો ટુગેધરનો પ્લેટફોર્મ ઇઝ ધ વેરી ગુડ પ્લેટફોર્મ ટુ સ્પ્રેડ ઓલ ધીસ મેસેજીસ. એટલે અને મેઘનાબેનને એટલે જ ખાસ પસંદ કર્યા છે આજે આપણે. સો આઈ એમ હોપિંગ કે બધાને ખૂબ જ મજા આવી હશે અને સારું લાગ્યું હશે. હર્ષાબેન પંચાલ કંઈક પૂછવા માંગી રહ્યા છે. મારે સાયકલ ખરીદવી છે, બાયસિકલ, પણ રાઈડ માટે, એન્જોયિંગ માટે કઈ કંપનીની સાયકલ લેવી સારી? બહુ જ બધી હર્ષાબેન સાયકલોની બહુ બધી આવે છે. બેઝિકલી તમે કેટલું વધારે ચલાવવાના છો કે ઓછું ચલાવવાના છો, એટલે જ કન્ફ્યુઝ થવાય છે એમ. હું છે ને લીલાબેન પાસેથી તમારો નંબર લઈશ અને તમને પર્સનલી ફોન કરી દઈશ, તો તમને હું કહી શકીશ, ગાઈડ કરી શકીશ એ વસ્તુ. ચોક્કસ. અને મેઘનાબેન નો નંબર પણ હું આજે શેર કરું છું, જસ્ટ ઇન કેસ કોઈને કોઈ પણ, જેમ કે ઇન્દિરાબેન ને વોલન્ટરી કરવા માટે નું કહ્યું, એમ ઘણા બધાને ઘણા બધા ઈચ્છાઓ થતી હશે, તે સાયકલ નું પૂછ્યું, હર્ષાએ મારે પણ સાયકલ લેવી છે, તો આપણા બંનેની ક્વેરી એવી જ સાથે ક્વેરી સાથે રિવર ફ્રન્ટ આવી જઈશ ને, આપણે સાથે સાયકલ કરીશું. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. તો મેઘનાબેન નો નંબર પણ શેર કરું છું, એમનું કંઈ પણ પ્રોફાઇલ, ફેસબુક પેજ, યુટ્યુબ, જે કંઈ પણ છે, ઇન્સ્ટાગ્રામ, એ બધાનું હું શેર કરું છું. અને હવે કોઈને ક્વેશ્ચન ના હોય તો હું નેક્સ્ટ ટાઈમનું આપણું શેર કરવાનું ઈચ્છીશ. Thank you.
I've got one question, Meghna Ben. If tame I have tried cycling but not being successful. Balancing and various things. So what tips? Okay, so there you are. Both cousins are in the same boat. So what advice would you give to us? I think listening to your talk, I would love to go for cycling. So now, if you can make a suggestion, શું કરી શકીએ અમે? તમે ઇન્ડિયા આવી જશો ને તો હું શીખવાડી દઈશ તમને સાયકલ. ઓકે. મેં તો પડી જાઉં છું ઘણે ઘણે. વારે ઘડી પડી જાઉં છું તો. Okay, after virus, because we've got a place in Ahmedabad as well, in Anand Nagar. Please welcome India. અને હું બેઠી છું, જ્યારે ઇન્ડિયામાં પગ મૂકો તો મેઘનાને યાદ કરજો. ડેફિનેટલી. અને મેઘના તો પાછો યોગો બી કરે છે. To give happiness to, she feels happy to give happiness to others. That's wonderful. So next session for us, Sorry? In the Didi, it's a date. Both of us going to Meghna soon in India. Yes, definitely. Yes. That's it. Yeah. Okay. So, wonderful. Yes. So next session will be Live Beyond Life, Donate Organs and Be a Real Hero. Dr. Manoj Gumar from Apollo Hospital, he is a big guy and working a lot for the organ donations. Organ donation no A to Z. Knowledge આપણને આપશે Dr. Manojbhai Gumar. અને બહુ જ અત્યારે હોટ, જેમ કે આપણે શાકભાજી ઉગાડી શકીએ, અનાજ ઉગાડી શકીએ અને જેટલી બી રિક્વાયરમેન્ટ હોય એટલી ફૂલફિલ કરી શકીએ, પણ આપણે ઓર્ગન્સ નથી ઉગાડી શકતા. અને દે આર સો પ્રેશિયસ. જ્યારે બ્રેઇન ડેડ ડિક્લેર કરે અને એક એક બોડી બરી જ થવાનું હોય, પણ બિફોર દેટ એક આપણે સમાજને શું આપીને જઈ શકીએ છીએ એનો એક ઉત્તમ ઉદાહરણ એ છે ઓર્ગન ડોનેશન. પણ એના વિશેની સંપૂર્ણ માહિતી, ક્યારે કરી શકાય, ક્યારે ના કરી શકાય, કે વોટ એવર જે બી છે, એ ટુ ઝેડ ઓફ ઓર્ગન ડોનેશન, એ આપણને નેક્સ્ટ સેટરડે ના સેશનમાં જોવા મળશે. મીનાક્ષીબેન, આઈ થિંક યુ હેવ રેઝ યોર હેન્ડ, સો યુ વોન્ટ ટુ આસ્ક અગેન ઓર યુ આર ડન વિથ ધ ક્વેરી? મીનાક્ષીબેન, આઈ થિંક એ પહેલાનો હેન્ડ રેઝ હશે. યોર ઇટ ઇઝ ફ્રોમ બિફોર. ઓકે. ઓકે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ બધાને મજા આવી હશે ને. હવે કોઈ ખાસ ક્વેશ્ચન નથી બાકી રહ્યો. સો લેટ્સ હેવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર મેઘના શાહ. શી લુક્સ સો યંગ. અને ભગવાન તમને આવા યંગ જ રાખે, આવા બ્યુટીફુલ રાખે, અને લોકોના હૃદય, લોકોની જર્ની અને લોકોની લાઈફ આવી જ સુંદર બનાવો એવી અમારા સર્વેની ઈચ્છા અને પ્રાર્થના છે. So with that note, I conclude the session and see you all Saturday. Don't miss that session, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ યુઝફુલ અને સોશિયલી કહેવાય ને કે બહુ જ યુઝફુલ વાતો આપણે કરવા જઈ રહ્યા છે. દરેકને આ જાણવું ખૂબ જરૂરી છે. જેટલા આપણે અગત્યના છે એટલા જ આપણે આપણા ઓર્ગન્સ અગત્યના છે, અને એની કરી તે નવું જીવન આપી શકે, લાઈફ આફ્ટર લાઈફ. તો એના વિશેની સંપૂર્ણ માહિતી માટે પૂરી પૂરી ડિસ્કશન કરીશું. સો પ્લીઝ બી ઓન ટાઈમ, સ્ટે સેફ, સ્ટે હોમ, સ્ટે વેક્સિનેટેડ. યા, બાય, ટેક કેર એવરીવન. બાય, થેન્ક યુ. બાય, થેન્ક યુ વેરી મચ. બાય, સી યુ ઓલ સૂન. યા, બાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. થેન્ક યુ લીનાબેન. થેન્ક યુ. થેન્ક યુ. વેરી ગુડ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. યા. થેન્ક યુ.